તાજેતરમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના 14 તેમજ ભાજપના 7 સદસ્યો ભેગા થઈ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી, જેમાં અવિશ્વાસ મત પાછળ પ્રમુખની જોખમી તેમજ સ્થાનિક પક્ષના સદસ્યોને અન્યાય થતો હોવાની બાબતની રજૂઆત કરવામાં આવી. જોકે સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને અવિશ્વાસ મુદ્દે સભામાં ભાજપના એક પણ વ્યક્તિને હાજર ન રહેતા કોંગ્રેસના તમામ 28 સભ્યો હાજર રહે અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો હતો. જોકે આ મુદ્દે સાબરકાંઠા જિલ્લા વિરોધ પક્ષના નેતા સ્થાનિક પ્રમુખ સામે ભ્રષ્ટાચાર તેમજ વિકાસથી વંચિતતાની બાબતે રજૂઆત કરી હતી, તો સામે પક્ષે સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા સભ્યોમાં મંદુક હોવાની વાતને રજૂ કરી હતી. હાલમાં ઘી માથામાં ઘી હોવાની વાત કરી હતી. સાથે સાથે સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ વિધાનસભા દરમિયાન કોંગ્રેસ પક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ સામે ભાજપના એક પણ વ્યક્તિ હાજર રહ્યા હોવાની વાત કરી અવિશ્વાસ દરખાસ્ત નામું થયાની પતિ. જોકે આક્ષેપ પ્રતિ આક્ષેપ પછી સાબરકાંઠા જિલ્લાનો વિકાસ રૂંધાતો હોવાની ચર્ચા પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. આજે યોજાયેલ બેઠકની અંદર અવિશ્વાસની દરખાસ્ત પ્રસ્તાવમાં કોંગ્રેસના 18 સભ્યો અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતા. મુખ્યત્વે એમાં અંબાલાલ દાનાભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ આ બંનેની આગેવાની નીચે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરેલ. અને આ લોકો જે કોંગ્રેસના સદસ્યો જે કોંગ્રેસની અંદર જિલ્લા પંચાયતની અંદર જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને ભ્રષ્ટાચારની અંદર એ લોકો અંદર અંદર જે પૈસાની લેતી દેતીમાં એ લોકોને કોઈ ઝઘડો પડ્યો હતો અને ગઈકાલ રાત્રે પણ એ લોકોને કંઈક સર્વોદય હોટલની અંદર મગજમારી થઈ હતી. આદિવાસી સદસ્યોએ કોંગ્રેસના હર્ષદભાઈ અને અંબાલાલ ઉપર કંઈ હુમલો પણ કર્યો હતો અને એટલી બધી ચરણસીમાએ પૈસાની લેતી દેતીમાં હુમલો થયો હતો એમનો. અને એના કારણે અંદરો અંદરનો જે ઝઘડો હતો એ એમનો ત્યાં સર્વોદય હોટલમાં પરાકાષ્ઠાએ આવ્યો હતો અને એ પછી આજે કંઈ સમાધાન કર્યું કોંગ્રેસના મોવાડીઓએ આવી અને કંઈ પૈસાની લેતી દેતી અને સત્તાની જે સાંઠગાંઠની જે મારામારી હતી અંદર અંદર એને એ લોકોએ કંઈ કરી અને આજે એ લોકોએ સમાધાન કરેલું છે અને આ સમાધાન કંઈ લાંબુ ટકવાનું નથી. અમે તો વોકઆઉટ જ કરીએ ને, કારણ કે અવિશ્વાસની દરખાસ્ત અમે નતા લાયા, કોંગ્રેસ લાવી હતી. અવિશ્વાસની દરખાસ્ત કોંગ્રેસે રજૂ કરેલી હતી અને એમાં અંબાલાલ દાનાભાઈ પટેલ ત્યાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે અને એમાં એમને કારણો પણ બતાવ્યા છે કે સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં સભ્યોને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી વહીવટ ચાલે છે અને ભ્રષ્ટાચાર પણ થાય છે એવું એમને કારણો દર્શાવ્યા છે. જેની આખો સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી એના વિરુદ્ધની રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત સંદર્ભે આજ રોજ તારીખ 21 સપ્ટેમ્બર 2019 રોજ ખાસ સામાન્ય સભા ઉપપ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને બોલાવવામાં આવી હતી, જેમાં કુલ 36 સભ્યો પૈકી 33 હાજર રહેલા હતા. કાર્યવાહી દરમિયાન કુલ 5 સદસ્યોએ વોકઆઉટ કરેલ છે અને કાર્યવાહીમાં કુલ મતદાનની અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં 0 અને એની વિરુદ્ધમાં 28 મત, એમ કુલ 0 વિરુદ્ધ 28થી અવિશ્વાસની દરખાસ્ત નામંજૂર કરવામાં આવેલ છે. અવિશ્વાસમાં એવું કશું નહોતું, થોડું ઘણું મારા સભ્યના અંદર અંદર કોઈ સમસ્યા હોય એના માટે થોડું ઘણું આગું પાછું અમારા માટે થયું અને અમારા સભ્ય બધા એક તરફે છે. સભ્યની અત્યારે પણ પૂરી પૂરી હાજરી છે અને સભ્યોને અમારું જે ઘરનો પ્રશ્ન હતો, ઘરનો મામલો હતો એ ઘરમાં સમાઈ ગયો છે. કહેવત છે કે નારિયેલનું પાણી નારિયેલમાં સમાઈ ગયું છે, એટલે કોઈ પણ એવી તકલીફ નથી. અવિશ્વાસની દરખાસ્ત થઈ હતી પણ એ અમારા સભ્ય બધા અંદર અંદર સમજી ગયા છે અને અમારી અંદરની નારાજગી અમારા પક્ષના મોવડી મંડળે અને અમારા સદસ્યોએ બિલકુલ પૂરેપૂરી હાજરી આપી છે. કોઈ પણ મને અંદર પેટે અમારે કોઈ પણ કોઈની તકલીફ નથી. વિપક્ષ તો કરી શકશે, વિપક્ષ તો વિપક્ષનું કેમ નામ પરવાશે, વિપક્ષ કહી શકશે તો, પણ અમારા સભ્યમાં કોઈ પણ એવી નારાજગી નથી. એમ ના, કોઈ બીજી વાર નથી, પહેલી વાર જ થઈ, આજ બીજી વાર નથી થયેલી, આજે જ થઈ, પહેલી વારથી છે, કોઈ દિવસ નથી થયેલી, આજે જ થઈ. પણ કોઈ અમારા સભ્યને કોઈ નારાજગી નથી. વિપક્ષ તો એનું કામ કરે જાય પણ સફળતા નથી મળી વિપક્ષને. બ્યુરો રિપોર્ટ, NH ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા.